गुजरात में लगभग मारी जानकारी प्रमाण छेल्ला 8-9 वर्ष थी आवा कपरा संजोग उभा थया नथी के पाणीनी बधा डेमो में अछत होय अने वरसाद पण ना आव्यो होय। गुजरात राज्य में चालू वर्षे चौमासानी सीजन में वरसाद ओछो नोंधायो छे। ज्यारे 5 ऑगस्टना रोज तमाम जिल्लाओ अने तालुकाओ में 1 इंच पण वरसाद नोंधायो नथी त्यारे मध्य गुजरात में डांगर पाक ने सौथी वधु नुकसान जाय तेवी शक्यता सेवाई रही हती। आ दरमियान ज आ विभागनी अरजी ने ध्यान में लईने राज्यना नायब मुख्य प्रधान नितिन पटेले डांगरना पाक ने बचावा माटे मध्य गुजरात में 6,000 क्यूसेक पाणी छोड़वानो निर्णय कर्यो छे, जेने कारणे अहींना पाक ने जीवनदान मळी शके तेम छे। उल्लेखनीय छे के राज्यना तमाम डेम में 30-35% जेटलू पाणी अत्यारे हाजर छे, ज्यारे आ पाणीमांथी पीवाना पाणीनो स्टॉक अलग करीने बाकी वधेला पाणीनो उपयोग खेती अने अन्य कामकाजमां करवामां आवशे। जो आगामी दिवसोमां राज्यमां ओछो वरसाद नोंधाय तो राज्यमां पाणीनी परिस्थिति उद्भवी शके तेम छे। वरसादनी घट थतां खेडूतोनी चिंतामां पण वधारो थयो छे। नायब मुख्य प्रधान नितिन पटेले स्पष्ट शब्दों में जणाव्युं हतुं के छेल्ला 6-7 वर्ष में प्रथम वक्त पाणीनी अछत सामे आवी रही छे। જ્યારે રાજ્યમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે અને નર્મદા તથા અન્ય ડેમમાં પણ પાણીનો જથ્થો મર્યાદિત હોવાના કારણે પીવાના પાણીની જરૂરિયાત પહેલાં રિલીઝ કરવામાં આવશે અને ત્યારબાદ ખેતી અને અન્ય ઉપયોગ માટે પાણી આપવામાં આવશે। ગુજરાતમાં લગભગ મારી જાણકારી પ્રમાણે છેલ્લા 8-9 વર્ષથી આવા કપરા સંજોગ ઊભા થયા નથી કે પાણીની બધા ડેમોમાં અછત હોય અને વરસાદ પણ ના આવ્યો હોય। આવું બધું હોવા છતાં પણ 1,60,000 હેક્ટરમાં ખેડા અને આણંદ જિલ્લાના અને અમદાવાદ જિલ્લાના વિસ્તારના ખેડૂતોએ જે ડાંગરનું વાવેતર કરવા માટે પાણીની માગણી કરી છે એ માગણીને સંતોષવા માટે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહજીભાઈ, જેઓ ખેડા જિલ્લામાંથી પ્રતિનિધિ છે, એવી રીતે સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, ધારાસભ્ય અને દંડક નડિયાદના શ્રી પંકજભાઈ દેસાઈ, ખંભાતના ધારાસભ્ય મહેશભાઈ રાવલ અને અમારા ધારાસભ્ય ભાઈ ચૌહાણ, એ બધા દ્વારા સરકારમાં સતત રજૂઆત કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ કડાણામાંથી પાડી છોડવું એ માટે આ બધા જ હોદ્દેદારોએ અને ખેડૂતોએ માગણી કરી છે। નર્મદા નિગમ સમક્ષ માગણી કરવામાં આવી છે કે નર્મદાની કેનાલમાંથી પણ જો કડાણાના પાણી સાથે વધારાના પાણીનો જથ્થો જોડવામાં આવે તો પાણીનો ફોર્સ આગળ કેનાલમાં જઈ શકે અને ખેડૂતોને ડાંગર કરવા માટે, ધરું બચાવવા માટે પાણી આપી શકાય। એટલે આ કટોકટીનો સમય હોવા છતાં રાજ્ય સરકારે ખેડા, આણંદ, અમદાવાદના, મધ્ય ગુજરાતના 1,60,000 હેક્ટર વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને મદદરૂપ થવા, એમણે જે મહેનતનો ખર્ચો કરી અને જે ધરું ઉછેર્યું છે એનું રોપાણ કરવા માટે આજે અમે સિંચાઈ વિભાગની વિનંતી પ્રમાણે નર્મદા નિગમમાંથી અમે નિર્ણય કર્યો છે કે સિંચાઈ વિભાગ 3,000 ક્યુસેક પાણી કડાણા બંધમાંથી છોડશે અને અમે નર્મદા કેનાલમાંથી વધારાનું 3,000 ક્યુસેક પાણી એ કડાણાના પાણી સાથે ભેગું છોડી અને 6,000 ક્યુસેક પાણી 2 દિવસ પછી શરૂ થાય એ રીતે 15 દિવસ માટે આ ખેડા આણંદ જિલ્લાની કડાણાની જે જમણા કાંઠાની કેનાલ છે એ કેનાલમાં પાણી આપીશું અને ડાબા કાંઠાની જે કડાણાની કેનાલ છે એ બંધની બિલકુલ નજીકમાં જ છે ત્યાંથી સીધે સીધું પાણી એ પણ ડાબા કાંઠાના જે લાભાર્થી ખેડૂતો છે એ ડાબા કાંઠા કેનાલથી પાણી મેળવે છે એમને પણ આ પાણી 15 દિવસ માટે આપવામાં આવશે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।